नगर प्राथमिक शाळा धोरण सीनियर के जी विषय गुजराती वर्ण परिचय केम छो बाळको मजा माने गुड मॉर्निंग आज आपणे गुजराती वर्ण परिचय शीखवानुं छे तो चलो एमां आपणे आज शुं शीखीशुं तो अंदर जोईए बाळको आपणे तो बाळको आपणे आज वाँचो शीखो अने लखो आज शुं भणवानुं छे वाँचो શીખો અને લખો તો જે અહીંયા શબ્દ આપ્યા છે બે અક્ષરના પછી અહીંયા ત્રણ અક્ષરના છે અહીંયા પણ ત્રણ અક્ષરના છે અને અહીંયા નીચે વાક્ય આપેલા છે તો બાળકો આપણે કઈ ખઈ સુધી આપણે શીખ્યા બરાબર બાળાક્ષરીમાં કેટલે સુધી બાળકો કઈ ખઈ તો જો કઈ ખઈના શબ્દો છે અહીંયા બે છે ને બે માત્રાવાળા વૈદ પછી મૈયા એ રીતે બરાબર બાળકો તો અહીંયા ચલો આપણે શરૂઆત કરીએ બાળાક્ષરી કઈ ખઈના શબ્દોથી વાંચો શીખો અને લખો એટલે કે પહેલાં વાંચવાનું છે પછી હવે ટપકાવાળું છે એના પર ઘૂંટવાનું છે અને પછી બે વખત અહીંયા લખવાનું છે આ રીતે કરવાનું છે બરાબર બાળકો તો ચલો આપણે વાંચીએ પહેલાં વૈદ મૈયા ચૈત્ર જૈન દૈવ તો બાળકો પહેલાં આપણે વાંચી લીધું એક લાઈન હવે આપણે ઘૂંટીશું બોલી બોલીને વૈદ મૈયા ચૈત્ર આ રીતે ઘૂંટવાનું અને બોલવાનું છે ભાઈ બાળકો ભાઈ જૈન દૈવ ઘૂંટાઈ ગયું બાળકો એક લાઈન હવે આપણે બોલી બોલીને બે વાર લખવાનું છે શબ્દોને વૈદ તો ચલો બોલવાનો લખો વૈદ બીજી વાર બોલીને લખીએ વૈદ થઈ ગયું હવે મૈયા તો ચલો લખો મૈયા મૈયા થઈ ગયું બાળકો હવે આગળ લખીએ ચૈત્ર તો લખો ચૈત્ર ચૈત્ર થઈ ગયું બે વાર જૈન તો લખો જૈન જૈન થઈ ગયું હવે આગળ છેલ્લો શબ્દ લખીએ દૈવ તો લખો દૈવ દૈવ થઈ ગયું બાળકો હવે બે અક્ષરના શબ્દો થઈ ગયા હવે આપણે ત્રણ અક્ષરના શબ્દો લખીએ અરે વાંચીએ પહેલાં દૈનિક તો દૈનિક મૈસૂર તો મૈસૂર જાનૈયા તો જાનૈયા નૈતિક તો નૈતિક શૈશવ તો શૈશવ તો વંચાઈ ગયા બાળકો હવે આપણે ઘૂંટીશું દૈનિક તો દૈનિક મૈસૂર તો મૈસૂર જાનૈયા જાનૈયા નૈતિક નૈતિક શૈશવ શૈશવ થઈ ગયું બાળકો ઘૂંટાઈ ગયું હવે આપણે બબે વાર બોલીને લખવાનું છે તો લખીએ દૈનિક તો લખો દૈનિક બીજી વાર લખીએ દૈનિક થઈ ગયું બે વાર હવે બીજો શબ્દ લખીએ મૈસૂર તો લખો મૈસૂર મૈસૂર થઈ ગયું બે વાર હવે આગળ લખીએ બીજો શબ્દ જાનૈયા તો લખો જાનૈયા જાનૈયા બે વાર લખાઈ ગયું હવે આગળ બીજો શબ્દ જોઈએ નૈતિક તો લખો નૈતિક નૈતિક
ક અને તી. હવે આગળ બીજો શબ્દ જોઈએ. શૈશવ, તો લખો શૈશવ, શૈશવ. તો થઈ ગયું બે વાર બોલીને લખાઈ ગયું બાળકો. હવે આગળ બીજા શબ્દ જોઈએ. પેલા વાંચવાના છે, વાંચીએ. વૈદિક, વૈદિક. દૈવત, દૈવત. જૈવિક, જૈવિક. મૈથિલી, મૈથિલી. મૈનાક, મૈનાક. હવે આપણે ગૂંટીશું, પંચાઈ ગયું એટલે. વૈ દી ક દૈવત, દૈવત. જૈવિક, જૈવિક. મૈથિલી, મૈથિલી. મૈનાક, મૈનાક. હવે આગળ શબ્દ બોલીને લખીએ બે વખત. વૈદિક, બીજી વાર લખીએ. વૈદિક, વૈદિક. હવે આગળ બીજો શબ્દ દૈવત, તો લખો દૈવત, દૈવત, દૈવત. હવે આગળ લખીએ બીજો શબ્દ જૈવિક, તો જૈવિક. જૈવિક, બીજી વાર લખીએ. જૈવિક, જૈવિક. હવે આગળ બીજો શબ્દ જોઈએ. મૈથિલી, તો લખો મૈથિલી, મૈથિલી. તો મૈથિલી થઈ ગયું. હવે આગળ બીજો શબ્દ લખીએ. મૈનાક, તો લખો મૈનાક. બીજી વાર લખીએ મૈનાક, મૈનાક. તો બાળકો, ત્રણ અક્ષરના શબ્દો આપણે લખાઈ ગયા. તો બાળકો, હવે વાક્ય વાંચીએ અને પછી અહીંયા એની સામે જે લીટી આપી છે ને, એ જ લીટીમાં આમાંથી જોઈ જોઈને આપણે અહીંયા લખવાનું છે. બરાબર બાળકો? આમાંથી તો ચલો પહેલાં અહીંયા શું કીધું છે, વાંચો અને લખો. તો પહેલાં વાંચવાનું છે, પછી આ જોઈ જોઈને સામે લખવાનું છે. તો ચલો પહેલાં વાંચીએ. વૈદેહી, વૈદેહી. વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક છે. તો વૈદેહી, વૈજ્ઞાનિક છે. થઈ ગયું. બીજું વાંચીએ. નૈમિક, તો નૈમિક. પૈસાદાર, પૈસાદાર છે. નૈમિક, પૈસાદાર છે. હવે આગળ બીજું વાક્ય વાંચીએ. કઈ કહીએ. રવૈયા, રવૈયા. ખાધા, ખાધા. કઈ કહીએ, રવૈયા ખાધા. હવે આગળ જોઈએ. કૈલાસ, તો કૈલાસ. નૈવેદ, તો નૈવેદ. ધરાવે, ધરાવે છે. તો કૈલાસ નૈવેદ ધરાવે છે. તો વંચાઈ ગયું બાળકો. હવે આપણે આમાંથી જોઈ જોઈને સામે લખવાનું છે. તો ચલો લખીએ. વૈદેહી, તો લખો પહેલાં. વૈદેહી. વૈજ્ઞાનિક, તો લખો વૈજ્ઞાનિક છે. તો હવે લખો અહીંયા છે. તો અને પાછળ આ મીંડું છે ને, એવું અહીંયા આપણે મીંડું કરી દેવાનું. તો થઈ ગયું, વૈદેહી, વૈજ્ઞાનિક છે. હવે બીજું વાક્ય લખીએ. નૈમિક, તો લખો નૈમિક. પૈસાદાર, તો લખો પૈસાદાર છે. તો લખો છે, હવે મીંડું કરી દેવાનું. તો નૈમિક, પૈસાદાર છે. થઈ ગયું. હવે આગળ જોઈએ.
કઈ કઈએ, તો લખો કઈ કઈએ રવૈયા રવૈયા ખાધા, તો લખો ખાધા. હવે મીંડું કરી દેવાનું. કઈ કઈએ રવૈયા ખાધા, થઈ ગયા બાળકો? અહીંયા બે મીંડા છે, જોવો તો તમારે પણ બે મીંડા આ રીતે કરવાના, બરાબર. હવે આગળ જોઈએ બીજું વાક્ય. કૈલાસ, તો લખો કૈલાસ નૈવેદ, તો લખો નૈવેદ ધરાવે ધરાવે છે, તો લખો અહીંયા છે. અને હવે મીંડું કરી દો, તો થઈ ગયું કૈલાસ નૈવેદ ધરાવે છે, બરાબર બાળકો. ચલો ફરી એક વાર વાક્ય વાંચી લઉં છું, તમે ધ્યાનથી સાંભળો. વૈદેહી વૈજ્ઞાનિક છે, નૈમિક પૈસાદાર છે, કઈ કઈએ રવૈયા ખાધા, કૈલાસ નૈવેદ ધરાવે છે. તો બાળકો તમારે પાના નંબર 23 તમારે સ્વાધ્યાય પોથીમાં ટીચરે લખ્યું એ રીતે આ શબ્દો અને વાક્યો સારા અક્ષરથી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 23 પૂરવાનું, એટલે કે લખવાનું છે એમાં. અને ઘરકામમાં પણ તમારે લેસનમાં પાના નંબર 23 આ કઈ કઈવાળા શબ્દો અને વાક્યો એ પણ નોટમાં એકવાર બોલીને લખવાના છે, અને જેથી કરીને તમને વાંચતા અને લખતા આવડી જાય. અને બને ત્યાં સુધી તો બાળકો તમે બારાક્ષરી તૈયાર કરજો. બારાક્ષરી આવડી જશે તો તમને આ પણ લખતા અને વાંચતા આવડી જશે.